દિવાળીના પર્વની ઉજવણીને લઈ ધાનેરાની સિંહભાવી સંસ્થાએ ગામડામાં રહેતા અશક્ત વૃદ્ધોને 15 દિવસ ચાલે એવી રાશન કીટનું વિતરણ કર્યું માનવતા દર્શાવી છે. આગામી દિવાળીનો તહેવાર આવી રહ્યો છે. દિવાળીના તહેવારને લઈ નાના મોટા સૌ સાથે મળી આ તહેવારની ઉજવણી ઉત્સાહ સાથે કરતા હોય છે. જોકે આ વર્ષે દિવાળીના તહેવારની મીઠાશ પણ બગડે તેવી છે. કોરોના વાયરસના કારણે ભારત દેશના કેટલાય પરિવારો આજે પણ 2 ટાઈમના ભોજન માટે વલખા મારી રહ્યા છે. આવા કપરા સમયે એકવાર ફરી ધાનેરાની સેવાભાવી સંસ્થા એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના કાર્યકર્તાઓ દ્વારા 200 જેટલા પરિવારો સુધી રૂબરૂ પહોંચી ઘરના 4 સભ્યોને 15 દિવસ ચાલે તેવી રાશન કીટ પહોંચાડી સેવાનું ઉમદા કાર્ય કર્યું છે. કોરોના વાયરસના કારણે થયેલ લોકડાઉનમાં ગામડાના રહેતા આવા પરિવારો કે જેમને 2 ટાઈમનું ભોજન મેળવવું પણ મુશ્કેલ બન્યું છે, આવા પરિવારોને અગાઉથી સર્વ કરીને તેમના સુધી માનવતાની મદદ પહોંચે તે માટે રાશન કીટ આપવાનું આયોજન કર્યું હતું અને આજે આ સેવાકીય કાર્યની શરૂઆત કરાઈ છે. આગામી 6 દિવસ દરમિયાન ધાનેરા તાલુકાના કુલ 20 ગામડાના જરૂરિયાતમંદ વૃદ્ધો કે જેમની આવકનો સ્ત્રોત કાંઈક નથી અથવા તેમના સંતાનો એમને સાચવતા નથી એવા 200થી વધુ પરિવારોને રાશન કીટ વિતરણ આયોજન કરવામાં આવ્યું છે. સેવાભાવી આગેવાનો ધાનેરા ખાતે રસોડાની તમામ ચીજવસ્તુનું બેગિંગ કરી ગામડે ગામડે પહોંચી લોકોની મદદ કરી રહ્યા છે. આવા સેવાકીય કાર્યથી ધાનેરા તાલુકાના ગામડામાં રહેતા લોકો પણ પ્રશંસા કરી રહ્યા છે. આજે સારી સેવાભાવી સંસ્થાના અમારા વડીલો મારા ગામમાં આવેલ અને મારા ગામની અંદર એવી વ્યક્તિઓની પસંદગી કરી કે જેમને વિધવાબાઈ હોય, નાનું સંતાન હોય અને કોરોનાના સમયની અંદર એને 1 ટાઈમનું ભોજન લેવા માટે તકલીફ હતી એવી 11 વ્યક્તિની વ્યક્તિગત ઘરે ઘરે જઈ અને કીટ્સ પહોંચાડી તે બદલ હું એમનો ખૂબ આભાર માનું છું. ગરીબ અતિ ગરીબ કોરોનાને લીધે વિતરણ કરવામાં આવેલું છે અને જે ગરીબમાં ગરીબ 15 દિવસ ચાલે એટલો સ્ટોક એ લોકો આપવામાં આવેલ છે. એમની હું કામગીરીની હું બહુ રીતે વખાણ કરું છું કે એ લોકો પોતાની ગાડીનો સખર્ચે ઘરે ઘરે જઈને લોકોને કીટ આપે છે. એમની સરકાર તો શું હાલે પણ એ લોકો પોતે મહેનત કરે ને ફાળો ઉગ્રાવે ને લોકોને ઘરે ઘરે જઈને આ કીટનું વિતરણ કરે છે. એમને હું ધન્યવાદ આપું છું. એમના કુટુંબને ધન્યવાદ છે. એમને વાણી વિલાસ પ્રત્યે મને આદર ભાવ છે તે બદલ હું એમનો દાદ છું અને એવી કામગીરી આખા તાલુકામાં કરશે તો એમને ભગવાન સારું ફળ આપશે.